સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જે એક મહિલા પર દુષ્કર્મ ગુજારનાર ભાજપનો કાર્યકર હવે પકડાઈ ગયો છે. પાછલા થોડા દિવસોથી તે ફરાર હતો ત્યારે હવે માહિતી મળી રહી છે કે આકાશ ગોહિલને પોલીસે પંચમહાલથી પકડ્યો છે. વડોદરાના સાંસદ અને પૂર્વ સાંસદ સાથે તે નજીકના સંબંધ ધરાવે છે. આરોપીએ મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. પંચમહાલના બાકરોલ ગામથી આરોપીને ઝડપ્યો છે. 22 સપ્ટેમ્બરે બનેલી ઘટના બાદથી આરોપી ફરાર હતો. 12 દિવસથી આરોપી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે આ નરાધમને દબોચ્યો છે. અમારા સંવાદદાતા અંજલિ ઓઝા બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે. જી અંજલિ. બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે 22 સપ્ટેમ્બરના રોજ રાત્રિના બનેલી આ જે ઘટના છે કે જે દરમિયાન પંચમહાલ જિલ્લાના કોઈ પ્રસંગમાં અપરિણીતા ગઈ હતી, ત્યારબાદ જ્યારે તેના સસરા બીજા રૂમમાં ઉમતા હતા ત્યારે મકાનના વચલા રૂમમાં તે મહિલા એકલી હતી ને તે દરમિયાન આકાશ ગોહિલે આ મહિલા જે પીડિતા છે તેને મેસેજ કર્યો હતો કે તે એકલી છે કે નહીં તે જાણ્યા બાદ આકાશ ગોહિલ મોડી રાત્રે તેના રૂમમાં ધસી ગયો હતો અને ત્યારબાદ તેના પર બળજબરી કરી હતી, પરંતુ મહિલાએ તેનો પ્રતિકાર કરતા જબરજસ્તી દુષ્કર્મ પણ આચરાયું હતું. ત્યારબાદ જ્યારે 22 સપ્ટેમ્બર બાદ ફરિયાદ નોંધાઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે આરોપી છે તે ફરાર હતો. 2 દિવસ અગાઉ જ્યારે નંદેસરી પોલીસને બાતમી મળી કે પંચમહાલના બારકરોલ ગામથી તેના મામાના ઘરે આરોપી આકાશ ગોહિલ રહેવા માટે ગયો છે ત્યારે તે બાતમીના આધાર પર નંદેસરી પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસને જોઈને આકાશ ગોહિલ ત્યાંથી પણ ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ આકાશ ગોહિલનો 1.5 કિલોમીટર સુધી પીછો કર્યો હતો ત્યારબાદ તેને દબોચી લીધો હતો. મહત્વની વાત એ છે કે જે આરોપી છે દુષ્કર્મનો આકાશ ગોહિલ છે, ભાજપનો કાર્યકર છે અને ભાજપના જે સાંસદ છે વડોદરાના તે અને પૂર્વ સાંસદની સાથે સાથે જિલ્લાના જે ધારાસભ્યો છે તેની સાથે પણ આકાશ ગોહિલ ખૂબ જ નિકટતાના જે સંબંધ છે તે ધરાવી રહ્યો છે. પરંતુ જે પ્રકારની પીડિતાને ધમકી આપી અને જે ગુનો નોંધાયો ત્યારબાદથી જે 12 દિવસ સુધી નાસ્તો જે આરોપી છે તેને પંચમહાલના બાકરોલ ગામથી ઝડપી પાડવા માટે પોલીસને સફળતા મળી છે અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. બિલકુલ અંજલિ, આભાર માહિતી બદલ. તો છેલ્લા 12 દિવસથી આરોપી નાસ્તો ફરતો હતો, જોકે પોલીસે બાતમીના આધારે પંચમહાલથી તેને પકડી લીધો છે.